એલા આજકાલ નિશાળનો વાયરો વાઈ ગયો છે. બિચારા છોકરા બબે વરના થાય તા ભણવા એવી નિશાળમાં હાલવી દે. ડે સ્કૂલમાં, ડે સ્કૂલમાં બાયું દાંત વિહીન મોકલી દે છોકરાઓને, પણ કંઈક વૃદ્ધાશ્રમમાં જાયજો. જેટલા ન્યા મા બાપ છે ને એ ભણેલાવના જ છે, એટલે આપણે ક્યાંક એવું તો નથી કરતા ને હથેકનું ભણાવી અને આપણે વૃદ્ધાશ્રમમાં જવાની તૈયારી કરતા હોય એવું તો નથી કરતા ને. કારણ કે નકરું ભણતર જ જો માણસને ઉપર આ લઈ આવતું હોય ને તો આજથી 50 વર્ષ પહેલાં ભણતર નહોતું, તેથી સમાજ સુખી હતો. આ ભણતર વધ્યું ને સમાજની વ્યથા વધી. હું ભણતરનો એકનો દોષ નથી દેતો, એમાં આપણી સમજણ નથી, આપણો ક્યાંક સંસ્કારોનો અભાવ છે. ભણાવો ભલે છોકરાઓને, એન્જિનિયર, ડાક્ટર, MBBA મોટા મોટા હાઈ ક્વોલિટીના બનાવો, પણ હાઈરે તો પારંપરિક સંસ્કાર આપણા મા બાપના વ્યવહારિક સનાતન સંસ્કૃતિના ગાય ગામડુંને ખેતી એના સંસ્કાર જો નહીં હોય ને તો આપણી આ કરોડોની પ્રોપર્ટી પડી રહે અને છોકરો ક્યાંક 10,000માં 8,000માં નોકરી કરે તો આપણે શું નોકર પેદા કરવાનું જ કામ કરવાનું છે? આપણી આ પરંપરાગત વિરાસત છે, એક એકને જેને જેને ખેતી છે એ ખેતીની ગામડામાં કરોડોમાં કિંમત છે. હવે એ ખેતી મૂકી અને આપણો છોકરો બીજાની નોકરીને ગુલામી કરે, આ કરવાનું છે? એક તો આપણે એક એક છોકરા પેદા કરી, કાકી, મામી, માસી, ફઈ, ફુવા, ભાઈ, ભાભી, આ બધું તો ખતમ કરી નાખ્યું. એક જ છોકરો ને એમાંય આપણા પરંપરાગત સંસ્કાર ભૂલાઈ જાય, ગાય ગામડું ને ખેતી ભૂલાઈ જાય તો વાહે વધે હું? પૂરું થઈ ગયું, એટલે પૂરું નથી કરવું. ભણતરની આઈરે આપણા સંસ્કાર અને આપણી પરંપરાગત વિરાસત એને જોડો, એ બહુ જરૂરી છે, નકર પછી પસ્તાવાનો વારો આવશે. વંદે ગો માતરમ, ભારત માતા કી જય.